તમને શેમાં રુચિ છે, શું કરવું છે, તમને શું ગમે છે, અથવા તો એવી કઈ વસ્તુ છે કે જે કરવાથી તમને ક્યારે થાક નથી લાગતો. ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરું તો બહુ પહેલાં અમારે વાત થઈ હતી કે આ લેક્ચર છે, પછી પાછી વાત કટ ઓફ થઈ ગઈ હતી. હું કાલે સાપુતારામાં ટ્રેનિંગ આપતો હતો અને ઇમિડિયેટલી મને ફોન આવ્યો કે તમારે કાલે આવવાનું છે. હવે રાતે 12 વાગે તો હજુ હું અહીંયા આવ્યો છું અને મને કહેવામાં આવ્યું કે કાલે તમારું લેક્ચર છે. તો મેં કીધું ઓકે. કારણ હું 3 દિવસનો 10 કલાકની જર્ની હતી તો શું મને થાક નહીં લાગ્યો હોય? પણ મને ટ્રેનિંગ આપવી ગમે છે, મારું પેશનેટ છે, તો મને એમાં ક્યારેય થાક લાગતો જ નથી. અને અગેન કન્ટિન્યુઅસલી મારી ટ્રેનિંગ ચાલુ ને ચાલુ જ હોય છે, પણ મને ક્યારેય થાક લાગતો જ નથી. તો એવું કામ તમે તમારી અંદર શોધો, જે તમારે ગોલ સેટ કરવું હોય ને તમારે સક્સેસફુલ જવું હોય તો, કે તમને પહેલા કઈ વસ્તુ ગમે છે, તમે એમાં કેટલો સમય આપી શકો છો, અને એ ગોલ સેટ કરતા પહેલા તમે તમારું પહેલા ટાઈમ મેનેજમેન્ટ ચેક કરો. ઓન એન્ડ એવરેજ તમે કેટલા કલાક સુવો છો? 8 કલાક? પછી તમારા ભણવાનો નો એ બધો કેટલા? 8 કલાક? અથવા તો સમજો કે અત્યારે તમે ભણો છો તો કદાચ ઓછો સમય થશે, પણ સપોઝ તમે જોબ કરો છો તો જોબના 8 કલાક? તમારે સવારના ઉઠી નાહી ધોઈ તૈયાર થવાનું, બ્રેકફાસ્ટ કરવાનો, લંચ કરવાનો, એના ટોટલી 2 કલાક? બરાબર છે કે વધારે ઓછા છે? બીજા 2 કલાક એક્સ્ટ્રા ગણી લો તમારા ટ્રાન્સપોર્ટેશનના કે કાંઈ પણ આમ તેમ થયા, 20 કલાક. બાકીના 4 કલાકનું તમે શું કરો છો? તમને લાઈફમાં ક્યારે લાગ્યું છે કે 4 કલાક તમે બધું એક્સ્ટ્રા છે અત્યાર સુધી? અને બધાની પાસે છે 4 કલાક. આપણે શું કરીએ? વોટ્સએપ? આ આપણા કિલિંગ અવર્સ છે કે જે આપણે આ 4 કલાકનો જો સદુપયોગ તમે કરી શકો તો તમે લાઈફમાં 110% તમે સોનાનું પતરું લઈ આવો એના પર લખી આપું, 110% તમે લાઈફમાં કાંઈક ને કાંઈક એચિવ કરી શકશો. હવે આ 4 કલાકનું કરશો શું? એક્સ્ટ્રા મળી તો ગયા, મેં તમને શોધી આપ્યા, હવે શું કરશો? 1 કલાક તમે છે તમારી ક્રિએટિવિટીમાં નાખો, 1 કલાક તમારી હોબીઝ માટે આપો, કોઈ પણ એક હોબીઝ માટે તમે આપો, અને બાકીના જે 2 અવર્સ રહ્યા એ તમે જે ગોલ બનાવ્યો છે એ ગોલના પ્લાનિંગ માટે આપો. અગેન તમારે આ બધા અવર્સમાંથી પાછો એક તમારો હોબીઝનો છે, એક ક્રિએટિવિટીનો છે. ક્રિએટિવિટીમાં બી તમારી હોબીઝ આવી શકે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ પડે છે, ક્યારે થાક નથી લાગતો, તો એમાં તમે તમારા અવર્સ આપી શકો. પણ ડેલી, ઓન ડેલી બેસિસ તમારે 2 કલાક તમે જે ગોલ ડિસાઇડ કર્યો છે એ ગોલમાં તમારે સ્પેસિફિક ટાઈમ આપવાનો છે ગણીને. અને જો તમે દરરોજના 2 કલાક સમય આપી શકો, પોસિબલ છે કે શરૂઆતમાં 2 કલાક તમે એક્ઝેક્ટલી ન પણ આપી શકો, પણ એટલીસ્ટ 1/2 કલાકથી સ્ટાર્ટ કરો કે આજે હું 1/2 કલાક, મહિના પછી 1 કલાક કરીશ, એના 1-2 મહિના પછી 1.5 કલાક કરીશ, પછી 2 કલાક કરીશ. પણ કન્ટિન્યુઅસલી જો તમે 2 અવર્સ તમારી લાઈફમાં એવરી ડે તમારી લાઈફમાં તમારા ગોલ્સ માટે આપો તો તમે બધા ટ્રાન્સપોર્ટમાં આવતા છો કે સેલ્ફ ડ્રાઈવ કરો? ટ્રાન્સપોર્ટમાં તો તમારે ઘરેથી અહીંયા આવવાનો કેટલા કલાકનો, કેટલી મિનિટનો રસ્તો છે? 2 કલાક. એ 2 કલાક તમે શું કરો? ટ્રાવેલિંગમાં તો શું થાય, સુઈ જઈ, એટલે 8+2 એવું થયું ને? હે મેડમ, 8+2, 8 કલાક તો સુઈ જઈ, બીજા +2 થઈ ગયા. તો દેટ ઇઝ અ બેસ્ટ ટાઈમ કે તમે એને યુટિલાઇઝ કરી શકો.
એક તમે આર્ગ્યુમેન્ટ કરશો કે અમે બસમાં આવે છે, બહુ ખખડતી હોય છે એટલે વાંચીએ તો વાંચવામાં કોન્સન્ટ્રેશન નથી રહેતું, બરાબર. મોબાઈલનો ઉપયોગ કરવાની તમને આદત છે એટલે એ છૂટતી નથી. તો આ બંને વસ્તુને ભેગી કરી દો, સરસ મજાની યુટ્યુબ સાંભળો, કોઈ પણ મોટિવેશનલ લેક્ચર સાંભળો, અથવા તમને સપોઝ સોંગમાં ઇન્ટરેસ્ટ છે તો કોઈક સોંગ સાંભળો, તમારે પર્ટિક્યુલર એથ્લેટમાં ઇન્ટરેસ્ટ છે તો એથ્લેટના ઘણા બધા અંદર યુટ્યુબમાં પોતપોતાના એક્સપિરિયન્સ શેર કરેલા છે તો એ તમે સાંભળો. પોસિબલ છે કે નહીં? આમાં કોઈ રોકેટ સાયન્સ છે કે એવી કોઈ વાત કરું છું કે જે ન થઈ શકે, ઇમ્પોસિબલ એવી કોઈ વાત છે આમાં? તો આપણે કેમ નથી કર્યું? કારણ કોઈક તો બોલો. કારણ એક, કાંઈ નથી, ગભરાવાની જરૂર નથી, આપણે એ બાજુ વિચાર્યું જ નથી, કોઈ ગોલ સેટ નથી.